यूट्यूब चैनल बी फॉर बायोलॉजी में हूँ आपनु स्वागत करूँ छू। मित्रों आज आपने धोरण 11 जीव विज्ञान चैप्टर नंबर 5 सपुष्पी वनस्पति बाह्यकार विद्या भाग 9 जेमा आज अपने बीज नी रचना तेमज द्विदळी बीज विषे विगतवार अभ्यास करीशुं। तो मित्रों वीडियो ने अंत सुधी जोता रहो। मित्रों आज अपने बीज विषे अभ्यास करीशुं। तो आपणे जाणीए छीए कि ज्यारे बीजाशयनी अंदर आवेल अंडक फलन बाद बीजमां विकास पामतो होय छे, एटले बीज ए बीजावरण अने भ्रूणનું બનેલું હોય છે। બીજની રચના જોઈશું તો એની અંદર એક બીજાવરણ આવેલું હોય અને બીજું છે ભ્રૂણ આવેલું હોય છે। હવે ભ્રૂણ છે એ ભ્રૂણમૂળ ધરાવતું હોય છે, ત્યાર પછી ભ્રૂણધરી ધરાવે છે અને એક બીજપત્ર એટલે કે જો એકદળી વનસ્પતિઓ હોય તો એક બીજપત્ર હોય છે, જેમ કે ઘઉં અને મકાઈની અંદર, અને જો દ્વિદળી હોય તો બે બીજપત્રો ધરાવતા હોય, જેમ કે ચણા વટાણા વાલ। તો બીજ છે એ બે પ્રકારના જોવા મળતા હોય છે, જો બે બીજપત્રો હોય તો દ્વિદળી બીજ અને જો એક જ બીજપત્ર આવેલું હોય તો એને એકદળી બીજ કહેતા હોય છે। તો મિત્રો આજે આપણે દ્વિદળીઓમાં બીજની રચના વિશે જોઈશું। તો દ્વિદળીમાં બીજની સૌથી બહાર આવેલું જે આવરણ હોય એટલે કે બીજને ઢાંકતું આવરણ જે છે એને આપણે શું કહીએ છીએ, બીજાવરણ કહેવામાં આવતું હોય છે। અને આ બીજાવરણ છે એ બે સ્તરોનું બનેલું હોય છે, એમાં જે બહારનું સ્તર હોય એને આપણે બાહ્યાવરણ કહીએ છીએ। એટલે જે સ્તર હોય એ સ્તર બે સ્તરનું જોવા મળે, જે બહારની તરફ આવેલું હોય એને બાહ્યાવરણ કહેવાય છે અને અંદરની તરફ આવેલું હોય એને અંતબીજાવરણ કહેવામાં આવે છે। અહીંયા બીજાવરણ છે આપણને દોરેલું નથી, પરંતુ અહીંયા આ રીતે આપેલું હોય આવરણ, બહાર તરફ હોય બાહ્યાવરણ અને અંદર તરફનું જે આવરણ હોય એને અંત બીજાવરણ કહેવામાં આવતું હોય છે। હવે અહીંયા આપણે ચણાની રચના આપેલી છે, ચણા જે છે એ દ્વિદળી બીજ છે, તો એની અંદર નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠા જેવી રચના હોય છે। એટલે જે ચણા જે છે એ ચણાની અંદર આવું નાભી જે છે એ નાભી એટલે કે ચાઠા જેવી રચના ત્યાં જોવા મળતી હોય છે, અહીંયા બતાવેલી છે, તો જેને આપણે નાભી અને બીજ કેન્દ્ર ત્યાં આગળ આવેલું હોય છે। જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે, આ નાભી જે છે કે બીજ કેન્દ્ર જે છે એ શું દર્શાવે છે કે ફળ સાથેનું જોડાણ દર્શાવતું હોય છે, જ્યાં જરાયુ જોડાયેલો હોય છે। આપણે જરાયુ વિન્યાસ જોઈએ ને તો એ જરાયુ છે એ જરાયુ અહીંયા બીજ સાથે જોડાયેલો હોય છે, એટલે કે જેને આપણે બીજ કેન્દ્ર અથવા તો નાભી તરીકે ઓળખતા હોય છે। હવે નાભીની ઉપરની બાજુ એક છિદ્ર જેવી રચના હોય છે, એટલે કે નાભી જે છે એ બીજ સાથે જોડાયેલી હોય, ફળ સાથે જોડાયેલી હોય અને એની સાથે નીચે જે ઉપરનું છિદ્ર છે છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને બીજ છિદ્ર કહેવામાં આવે છે, જેને માઇક્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે। નાભીની ઉપર નાનું છિદ્ર હોય અહીંયા તેને શું કહેવાય છે, બીજ કેન્દ્ર કહેવામાં આવતું હોય છે। હવે બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે, એટલે આજે બાકી જે છે એને શું કહીએ છીએ, ભ્રૂણ હોય છે, જે ભ્રૂણીય ધરી ધરાવતું હોય છે, એની અંદર એક ભ્રૂણીય ધરી પણ આવેલી હોય જે ભ્રૂણીય ધરી ધરાવતું હોય છે। હવે અને બે બીજપત્રો ધરાવે છે, શું કરાવે છે, બે બીજપત્રો, એટલે આ જે છે એ ભ્રૂણીય ધરી કહેવામાં આવતું હોય છે, વચ્ચે જે ભાગ છે, અને આ બે છે આ એક અને આ બે બીજપત્રો જે છે એ બીજપત્રો એની અંદર જોવા મળતા હોય છે। હવે બીજપત્રો કેટલીક વાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યથી ભરેલા હોય છે, કેટલીક વાર બીજપત્રો કેવા હોય છે, માંસલ એટલે કે જાડા હોય છે, દળદાર હોય છે અને એની અંદર સંચિત ખોરાક દ્રવ્યો ભરેલા હોય છે। ભ્રૂણધરીના એક છેડે, એટલે આ ભ્રૂણધરી છે, તો ભ્રૂણધરીના એક છેડે એ ભ્રૂણમૂળ, નીચેનો એક છેડો જે છે એને આપણે શું કહીએ છીએ, ભ્રૂણમૂળ કહેતા હોય છે, જેથી આપણે જાણીએ છીએ કે જ્યારે અંકુરણ થાય છે ત્યારે ભ્રૂણમૂળમાંથી જ પ્રાથમિક મૂળ ઉદ્ભવ થતું હોય છે, જેને આપણે આદિમૂળ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે ભ્રૂણધરીના છેડે ભ્રૂણમૂળ અને બીજો છેડો એટલે કે ઉપરનો જે છેડો આ બીજો છેડો છે અહીંયા
તો આ છેડાને ભ્રૂણાગ્ર કહેવામાં આવતું હોય છે, અને જે પ્રાકુર દરમિયાન એટલે કે આપણે જ્યારે અંકુરણ થાય છે તો એ ભાગમાંથી પ્રકાંડનું સર્જન થતું હોય છે. હવે એરંડી જેવા બીજમાં બેવડા ફલનને પરિણામે, ફલન ત્યાં કઈ કયું થાય છે, એરંડીની અંદર બેવડું ફલન થાય છે, જેના વિશે આપણે ડિટેલની અંદર પણ આગળના ચેપ્ટરોની અંદર જોઈશું. તો આ બેવડા ફલનની અંદર પરિણામે ભ્રૂણમો ભ્રૂણપોષ નિર્માણ થતો હોય છે, એની અંદર શું હોય છે, ભ્રૂણપોષ આવેલો હોય છે. હવે ભ્રૂણપોષ એરંડીની અંદર જોવા મળતો હોય છે, મગફળીની અંદર ભ્રૂણમૂળ જોવા મળતું હોય છે, મકાઈ જે છે આપણે અહીંયા દ્વિદળીની જ વાત કરીએ છીએ એટલે આપણે એરંડી ઉદાહરણ આપીએ છીએ, એક દળીની અંદર ભ્રૂણમૂળ પણ જોવા ભ્રૂણપોષ જોવા મળતો હોય, તો એના આધારે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી એવા પ્રકારના બીજનો પણ બીજ હોય છે. અને જે ખોરાક સંગ્રાહક પેશી છે, આ ભ્રૂણપોષ શું હોય છે, એક પ્રકારની ખોરાક સંગ્રાહક પેશી આવેલી હોય છે. વાલ ચણા વટાણા જેવી વનસ્પતિમાં જે પરિપક્વ બીજમાં આ ભ્રૂણપોષ વિસ્તાર એટલે કે એન્ડોસ્પર્મ જે છે એ ગેરહાજર હોય છે, એટલે કે હોતો નથી એના માટે, અને એટલા માટે આવા બીજને અભ્રૂણપોષી કહેવામાં આવે છે, જેને નોન એન્ડોસ્પર્મિક. એટલે અહીંયા જે છે એ પ્રશ્ન તમને એક વાક્યની અંદર આવી શકે કે ભ્રૂણપોષ બીજના કેટલા પ્રકાર છે ભ્રૂણપોષને આધારે, તો બે પ્રકાર છે, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. આ ભ્રૂણપોષી બીજ કોને કહેવાય, કે જેની અંદર ભ્રૂણપોષ આવેલો હોય, જે એક સંચિત ખોરાક ધરાવતો હોય છે, તો એને આપણે ભ્રૂણપોષી બીજ કહેવામાં આવતો હોય. દાખલા તરીકે અહીંયા દ્વિદળી વનસ્પતિની અંદર એરંડી છે એટલે દિવેલા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે અભ્રૂણપોષી એટલે શું, તો કે જે બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય તેને આપણે શું કહે છે, અભ્રૂણપોષી બીજ કહેતા હોય, જેમ કે વાલ ચણા વટાણા જેની અંદર અભ્રૂણપોષી બીજ આવેલા હોય છે. તો મિત્રો આ રીતે આપણે જે દ્વિદળી બીજ છે એ દ્વિદળી બીજની રચના છે. આવી જ રીતે તમે વાલના બીજની રચના, અહીંયા ચણાના બીજની રચના છે, વાલના બીજની રચના દ્વારા પણ તમે સ્પષ્ટ સમજ મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.